આપણા શાસનમાં જન્મ લીધા પછી આપણને બહુ મહત્વની બે ચીજ પ્રાપ્ત થઈ, એક નંબર મનુષ્યનો જન્મ અને નંબર બે પરમાત્માનો ધર્મ. આ બેનું કોમ્બિનેશન એટલું અદભુત છે કે આખા વિશ્વમાં 14 લોકની અંદર અનંતા જીવોની સાથે આપણે સરખામણી કરીએ ને તો આપણે છાતી ઠોકીને કહી શકીએ આ વિશ્વમાં અમારા જેવી ઊંચી હસ્તી કોઈ. પ્રભુના શાસનમાં જન્મ મળવો દુર્લભ છે, ધર્મ તો પછીની વાત છે. આ જ શાસનમાં તિર્યંચો પણ જન્મી શકે પણ એ શાસનમાં જન્મ્યા ના કહેવાય. કોઈ કૂતરાએ કીધું હું મહાવીરના શાસનમાં જન્મ્યો, કોઈ દેવ કહી શકે એમ નથી, કોઈ નારક કહી શકે એમ નથી, એક માત્ર કોણ કહી શકે એમ છે, મનુષ્ય, કે ભાઈ અમે વિતરાગ મહાવીરના શાસનમાં જન્મ્યા છે. જન્મ લીધા પછી ઘણાના જીવનમાં ધર્મની પ્રાપ્તિ નથી હોતી. આપણે એટલા નસીબદાર છીએ કે જન્મ પણ મળ્યો અને ધર્મ. દેવને ધર્મ મળ્યો, જન્મ ના મળ્યો. કોઈ વિશિષ્ટ તિર્યંચો જાતિ જ્ઞાન થાય એને ધર્મ મળ્યો પણ મનુષ્યનો જન્મ. જન્મ અને ધર્મનો સંયોગ કોના જેવું છે ખબર છે? એક હિન્દુસ્તાન હિન્દુ મહાસાગર હોય એના એક છેડે એક જણ પોતાની પેન નાખે અને બીજી છેડેથી ઢાંકણું નાખે, આ બે ભેગા ક્યારે થાય? જે પેનનું ઢાંકણું અહીંથી આવે ને પેન અહીંથી આવે ભાઈ, અનંત કાળે કદાચ એ બે ભેગા થાય. પણ પ્રભુનું ધર્મ અને મનુષ્યનો જન્મ આ બે ના ભેગા થાય. અહીં બેઠેલા આપણે બધા એટલા નસીબદાર છીએ કે જન્મ અને ધર્મ બંને પ્રાપ્ત થાય. જન્મમાં કોઈ રિપેરિંગ નથી કરવાનું, કરવાનું છે. જન્મ તો બધાને એક સરખો મળી ગયો મનુષ્યનો, પાંચ ઇન્દ્રિય પરિપૂર્ણ છે. હવે જે કરવા જેવું છે માત્ર ક્યાં કરવા જેવું છે? ધર્મ રાખશું. જીવનમાં ધર્મ આપણા કેટલો ચાલે છે? મારા જીવનની અંદર મારા ધર્મમાં ઓછા વત્તા પણ પ્લસ માઇનસ કેટલું છે? જો માઇનસમાં હોઉં તો મારે ધીરે ધીરે પ્લસમાં જવાનું છે. માઇનસમાં હોઈએ તો આપણે પ્લસમાં જવાનું, જે કામ કરવા જેવું છે ધર્મના ક્ષેત્રમાં. અમદાવાદ, રાજનગર અને પાલડી જેવા વિસ્તારમાં તમે જન્મ્યા હો અને તમારા જીવનમાં જો ધર્મ ન હોય તો એ આશ્ચર્ય. હું ઘણીવાર કહું છું ને કે તમે કદાચ એવો અભિગ્રહ લ્યો કે ઘરમાંથી બહાર નીકળવું અને મહાત્માનું મોઢું દેખાય તો જ પાણી પીવું. વિપુલભાઈ નૌકરશી એ કરવી પડે, કરો છો એ વાત અલગ છે. કદાચ અભિગ્રહ લીધો હોય નિમેશ, ખાલી તમે તમારા બિલ્ડિંગમાંથી આમ બહાર ઝાંકો, કોઈ જતું હોય, કોઈ આવતું હોય, કોઈ પાણી લેવા, કોઈ દેરાસર મળે મળે ને, અને તમારાથી 7 કિલોમીટર, આપણે નારોલ આવ્યા, 7 કિલોમીટર નારોલ તો ચલો બહારની વાત છે, પણ નવાવાડ જ ક્યાં આવ્યું? અમદાવાદ જ નથી કહેવાય. હમણાં મારે 2-3 વખત જવાનું થયું. મને કહે કે મારા સાહેબ અમારા નવાવાડજમાં આચાર્યના દર્શન તો નથી, સાધુના પણ દર્શન નથી. 7 સંઘ છે, ખાલી 1 કિલોમીટરના ડાયામીટરમાં 7 સંઘ, 1000 ઘર છે, પણ એને આખા દિવસમાં સાધુના દર્શન નથી. મહિનાઓ સુધી એને મહાત્મા પાસે ગુરુ વંદન કરવાનો અવસર નથી. અને આપણી પાસે જે ધારો તે ભાઈ નજીકનો ઉપાશ્રય જોઈએ છે તોય મહાત્મા છે. બધી સ્કીમ છે તમારી પાસે. રૂપેશભાઈ કે આપણે ફરીને આવવું હોય તો મેઇન રોડ થી પણ અવાય ને, ટૂંકા રસ્તે આવો તો કાચા રસ્તે આવા, એમ દરેકે દરેક અહીંયા બેઠેલાને બધી સ્કીમ છે કે ભાઈ શોર્ટકટમાં તારે સાધુ સાધ્વીના દર્શન કરવા છે તો એ બાજુમાં જ છે, અમારે ત્યાં સ્થાયી જ છે, મારે ત્યાં જઈએ ને એટલે આપણે દર્શન થઈ જાય, અને જરાક આગળ જઈએ તો સાધુ મહાત્માના દર્શન. પણ ક્યારેક એમ લાગે છે વસ્તુની પ્રાપ્તિ થઈ જાય છે ને બાય બર્થ, ત્યારે વસ્તુની કિંમત નથી સમજાતી. અને જે ચીજનો અભાવ હોય છે બજારમાં, જે ચીજનો અભાવ હોય એની શું હોય? હાઈટ પર જાય ને એના ભાવ. એમ જે ચીજની તમને જન્મથી પ્રાપ્તિ થઈ ગઈ એની ક્યારેક કિંમત ઓછી હોય છે. આજ તમે અત્યારે પરદેશ જાઓ, મહિનામાં કંટાળી જશો,
અહીંયા ભલે તમને વેલ્યુ ન હોય પણ ત્યાં ગયા પછી દેવની ગુરુની ધર્મની પછખાણની સામાયિકની બધાની વેલ્યુ થઈ જાય. આપણા ધોળકિયાના જમાઈ હજી કાલે જ આવ્યા યુએસથી અને આજે મજા આવી, કારણ કે ત્યાં ચાલવાનું જ નથી. ભલું હોય તો ઘરમાં વ્હીલચેરમાં ફરતા હશે. એની જગ્યાએ એને અહીંયા એટલો આનંદ આવે કે હજી ગઈકાલનો શું કહેવાય, ઓલો જેટલેક એ ઉતર્યો નહીં હોય. બે અઢી દિવસે માન ઠેકાણું પડે ને તમારે, સુવા ઉઠવા જાગવા કરવાનું આવી ગયા. આટલા બધાને ચાલતા જોયા પછી એમને ભાવ થાય કે આપણે ચાલવું છે.